હું પુષ્પા ગોસ્વામી, ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું થાબડી પેંડા. તો થાબડી પેંડા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોઈશે. થાબડી પેંડા માટે મેં 250 પનીર લીધું છે ને આ પનીર મેં ઘરે જ બનાવેલું છે ને એક બાઉલ આપણે મિલ્ક પાવડર લીધેલો છે ને પોણો બાઉલ આપણે અડધાથી વધારે એટલી ખાંડ લીધી છે ને 8-9 આપણે એલચી લીધી છે. તો પહેલાં આપણે પનીરને છીણી લઈશું. ઘરે પનીર બહુ મસ્ત બને આપણે આવી રીતે ખમણી લઈશું. હાથથી ને તમે કરી શકો, આ છીણીએ તો એવું થાય, હાથથી આપણે કરશું ને તો એ થઈ જાય. ઘરનું પનીર હોય ને એટલે બહુ મસ્ત હોય, જવું સ્મૂથ, એકદમ મસ્ત. પેન લઈશું, એમાં 2-3 ચમચી પહેલાં ઘી લઈ લેવાનું. 3 ચમચી લીધું મેં ઘીને, આમ થોડુંક ફેલાવી દેવાનું એટલે પનીર ચોટે નહીં એટલે હાટું. હવે એમાં પનીર નાખી દઈશું, થોડુંક પહેલાં ઘીમાં સોતળી લેવાનું પનીર. આવી રીતે શેકી લેવાનું ઘીમાં. આવી રીતે લચકા પડતું થઈ જાય ને પછી એમાં મિલ્ક પાવડર નાખી દેવાનો. બધો જ એકસાથે નાખી દેવાનો છે. ગેસને હાવ ધીમો રાખવાનો, નકર ચોટી જશે તમારું. આ ધીમે તપે શેકાય ત્યાં સુધીમાં આપણે અહીંયા ખાંડને કેરેમલ કરી લઈશું. ખાંડને આવી રીતે ફેલાવી દેવાની. થોડીક પીગળે નહીં ત્યાં સુધી એને હલાવવાની નથી. હવે એને આપણે કેરેમલ કરશું ખાંડને. પણ વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. આને માવો બનતા વાર નહીં લાગે જો બની ગયો આપણો માવો. આવું લચકા પડતું થઈ જાય એટલે ગેસને બંધ કરી દેવાનું, કેમ કે હજી ખાંડને કેરેમલ થતા વાર લાગશે, નકર પછી આ ચવળ થઈ જાય પનીર હોય ને એટલે. કેરેમલ થઈ ગઈ છે, જો આ પીગળી ગઈ. હવે એ પીગળી જાય ત્યાં સુધી એને હલાવવાની નહીં, નકર ભરી જશે. એક સાઈડથી જો તમારું આમ ત્રાંસું રહેતું હોય ને ભરી જતું હોય તો તમે આમ મિક્સ કરી શકો. મસ્ત ખાંડ આપણી પીગળી ગઈ છે. હવે એને ચાજી પીગળવાની દેવાની. 1 ચમચી એમાં ખાંડ નાખી, ઓલો ઘી નાખી દેવાનું. ગેસને આપણે બંધ કરી દઈશું. હવે એ આપણે ઓમાં રેડી દઈશું.
આ માવો આપણો બની ગયેલો છે ને, એમાં હવે આપણી ખાંડ રેડી દઈશું. ગેસને અત્યારે બંધ જ રાખવાનો છે. આવી રીતે બધું લઈ લેવાનું. હવે એને આપણે મિક્સ કરશું. હવે ગેસ ચાલુ કરવાનો. આ બધું મિક્સ કરીને પછી જ ગેસ ચાલુ કરવાનો. બધું બીજી વાર આપણે ખાંડ આમાં મિક્સ કરી લઈએ ને, કેરેમલ કરેલી, પછી જ મિક્સ આને ગેસને ચાલુ કરવાનો. ત્યાં સુધી ચાલુ નહીં કરવાનો. હવે લચકા પડતું ન થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. આ આપણો માવો તૈયાર થઈ ગયો છે. એટલું રહીએ ને પછી એમાં એલચી નાખી દેવાના. હવે આપણું મિક્સર તૈયાર છે. જો આ પેન છોડવા માંડે ને એટલે એને ગેસ પરથી ઉતારી લેવાનું અને 5-10 મિનિટ માટે એને ઠંડુ થવા દેવાનું. ગેસને બંધ કરી દઈશું આપણે. મસ્ત તૈયાર થઈ ગયો. હવે એક થાળીમાં કે કાઢી લઈશું આપણે ઠંડુ કરવા માટે. થાળીમાં કાઢી એમાં ઘી લગાવી દેવાનું. થોડુંક ઘી આમ ફેલાવી દેવાનું એટલે ચોટે નહીં માવો આપણો. હવે એને ઠંડુ પડવા દેવાનું 10 મિનિટ માટે. મસ્ત આપણું જેવું આપણે જોઈને પેંડા વારવાનું એવું મસ્ત બની ગયું. જો આવું થઈ જાય, તમને એમ કે ઢીલું છે તો આવું કઠણ થાય કે નહીં, પણ તમે 5-10 મિનિટ હજી ઠંડુ છે, હજી ગરમ છે, જો થોડું થોડું હજી ઠંડુ થાય ને એમ કઠણ થતું જાય. આપણે પેંડા વારીએ એવું થઈ ગયું અત્યારે મસ્ત. આવી રીતે આવી રીતે આપણે બધા પેંડા વારી લઈશું. તૈયાર છે આપણા થાબડી પેંડા. બહાર જેવા જ તૈયાર થાય. તમારે બધું ઠંડુ પડવા દેવાનું, આરામથી કરશો ને તો ધીરજ રાખવી પડે આમાં થોડીક. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો, શેર કરજો અને બેલ આઇકન દબાવીને રાખજો તો આગળના વિડીયો મળતા રહીએ.